જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર હું વૃંદા પાર્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ. આપનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે દ્વારકા ટુડે હરરોજ લાઈવ ધ્વજારોહણ આપની માટે લઈને આવે છે, જેથી કરીને આપનો દિવસ જે છે. સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે હરેશ ભેટારિયા, જય દ્વારકાધીશ. અમુ આહિર, જય દ્વારકાધીશ. આજે તારીખ 5 ઓગસ્ટ, શ્રાવણ અધિક પાંચમ, વદ પાંચમ છે. અંકુર રાયઠઠા, રાજ રાજપૂત, મન ટીમ્બાલિયા, જય દ્વારકાધીશ. સાગર રૂડાજ રોજે આપણી સાથે હોય છે, સાગર રૂડાજ જય દ્વારકાધીશ. આજની ધ્વજા અનુપસિંહ પરિવાર દ્વારા આ ધ્વજારોહણ જે છે થઈ રહી છે, અનુપસિંહ પરમાર અને પરિવાર દ્વારા. અલાભાઈ આહિર, જય દ્વારકાધીશ. દિવિજેશ ચોક્સી, જય દ્વારકાધીશ. રવિનાનંદા, જય શ્રી રાધે કૃષ્ણ. પ્રકાશ પટેલ, જય 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 દ્વારકાધીશ. રાજેશ એસ ભથાડ, જય દ્વારકાધીશ. જય રણછોડ. ડોક્ટર જયેશ રાજ્યગુરુ, જય દ્વારકાધીશ. મહેશ તળપદા પીપળ, જય દ્વારકાધીશ. મુંબઈથી અલાભાઈ આહિર આપણે જોઈ રહ્યા છે, જય દ્વારકાધીશ. વિડીયોને ખાસ શેર કરજો. દ્વારકાની બહારથી જે લોકો પણ જોડાયેલા છે, જે લોકો જોઈ રહ્યા છે, ખાસ વિડીયોને શેર કરજો વધુમાં વધુ. હિરલ પાઠક, જય દ્વારકાધીશ. વધુમાં વધુ લોકો જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશની લાયો ધ્વજારોના દર્શન કરી શકે, એમનો પણ દિવસ જે છે મંગલમય થાય. ખાસ કરીને આપના ફેમિલી ગ્રુપ્સની અંદર પણ વિડીયોને શેર કરજો, આપના હિતેચ્છુ સાથે પણ વિડીયોને શેર કરજો. અને વિષ્ણુ સહસ્રના 19મા શ્લોક પર આપણે છીએ. આજના આપણા 4 નામો છે, ભગવાનના ગુણો. જે મેં આપેલા પણ કહ્યું છે કે ભીષ્મ પિતામાં જયારે બાણ સિંહા ઉપર હતા, મૃત્યુ એની બહુ જ નજીક હતી, અને ત્યારે તેઓ યુધિષ્ઠિરને જે જ્ઞાન ઉપદેશ કરે છે, અને એ માટે થઈને ભગવાન વિષ્ણુના તેઓ 1008 નામોથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે, જેમાં વિષ્ણુના ગુણોનું દર્શન છે. ભગવાન શ્રી દ્વારિકાધીશ એમની, શ્રી કૃષ્ણ એમની સામે હતા, અને એમનું જે વ્રત હતું કે મારી સામે જયારે શ્રી કૃષ્ણ હશે, જયારે સંક્રાંત હશે, ત્યારે જ હું મારો દેહ છોડીશ, અને એ માટે થઈને મરવાની અણી ઉપર ત્યારે યુધિષ્ઠિરને તેઓ બોધપાઠ કરે છે અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, જે આપણે સૌ કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખીએ છીએ, કે જે દુઃખોનો નાશ કરે છે, જે પીડાઓને દૂર કરે છે, જે દારિદ્રતાને દૂર કરે છે. અમદાવાદથી મનીષ ચોક્સી, જય દ્વારકાધીશ. જામનગરથી કૌશિક બિયાસારા, જય દ્વારકાધીશ. ખાસ દ્વારકાની બહારથી લોકો વિડીયોને શેર કરજો. તો સોરી, 20મા શ્લોક પર છીએ, વિષ્ણુ સહસ્રના 20મા શ્લોક પર આપણે, જેમાં આપણે કાલે મહેશવાસો મહી ભરતા જોયું હતું, અને આજે આપણે કાલે મહાશક્તિ અને મહાધૃતિ, જે સૌથી મહાન પ્રકાશમાન ભગવાન વિષ્ણુ છે, ત્યાં સુધી આપણે જોયું હતું. 19મો શ્લોક છે, અને આજે આપણે અનિર્વસુ અનિર્દેશ્ય વપુ શ્રીમાન અમેયાત્મા મહાદ્વિક, બહુ જ અટપટા નામ છે. હવે વિષ્ણુ સહસ્ત્રની અંદર બહુ જ જોડ્યા અને અટપટા, આમ વિષ્ણુ સહસ્ત્રનું પઠન કરવું બહુ જ અઘરું છે, કારણ કે બહુ જ જોડ્યા અક્ષરો આવે છે, સંસ્કૃતના બહુ જ અઘરા શબ્દો આવે છે, જેમાં આજે અનિર્વેશ્ય વપુ એટલે કે જેનો કોઈ ચોક્કસ નિર્દેશ ના કરી શકાય, ભગવાનને કોઈ ચોક્કસ તમે નિર્દેશ ના કરી શકો એવા ભગવાન છે. હરિ અનંત, હરિ કથા અનંત, દરેક ભાગવતમાં આ વાક્ય તમે સાંભળ્યું જ હશે. ઘણા જ રૂપો છે ભગવાનની, ઘણી જ માયાઓ છે, ઘણી જ શક્તિ છે, ભગવાનના ઘણા પરમ ચૈતન્ય રૂપો છે. તમે કોઈ ખાસ ભગવાનનું નિર્દેશન ના કરી શકો કે આ જ ભગવાન છે, આવો જ ભગવાન છે, એવું ખાસ તમે ચોક્કસ ન કહી શકો, ચોક્કસ નિર્દેશ ના કરી શકો. અને ત્યારબાદ શ્રીમાન, આપણે જાણીએ છીએ કે કોઈ પણ
શ્રીમાન આપણે શબ્દ જે છે વાપરતા હોઈએ છીએ, કોઈ પણ પુરુષ વાચક સન્માન માટેનો જે આ શબ્દ છે, અનેક પ્રકારના ઐશ્વર્ય અને શોભાઓથી યુક્ત સાક્ષાત શ્રી લક્ષ્મીજીના ચરણ દબાવતી હોય, તો આમ તો આપણે લક્ષ્મી એટલે માત્ર પૈસાને ગણીએ છીએ, પરંતુ 16 પ્રકારની લક્ષ્મી જે છે કહી છે, અને ભગવાન જે છે એ 16 લક્ષ્મીથી યુક્ત છે. 16 પ્રકારની લક્ષ્મી જે છે ગણવામાં આવી છે, માત્ર પૈસાને જ લક્ષ્મી નથી કહેવાતું. એટલે ભગવાન જે છે એ ઐશ્વર્યથી સંપન્ન છે, બધા જ પ્રકારના સુખોથી સંપન્ન છે, બધા જ પ્રકારની શોભાઓથી યુક્ત છે. એટલે ભગવાન શ્રીમાન છે. અને આપણે એટલે જ ઘણી વખત કેટલાક પુરુષોને જ્યારે માનવાચક શબ્દ શ્રીમાન તરીકે આપણે વાપરતા હોઈએ છીએ, તો અનેક પ્રકારના ઐશ્વર્યો લક્ષ્મીથી શોભાઓથી યુક્ત શ્રીહરિ વિષ્ણુ છે. રામજી રબારી આપણી સાથે છે. ગમારા કમલેશ જય ઠાકર જય દ્વારકાધીશ, દીપ્તિ મોદાણી જય દ્વારકાધીશ, પુનિત ત્રિવેદી આપણી સાથે છે, જરીવાલા અર્જુન જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેના વોટ્સઅપમાં ઘણા બધા લોકોને હોય છે કે લિંક ઘણી વખત બધા જ વિડીયો નથી મળતા, તો ખાસ વિડીયોને બધા જ વિડીયોથી અને બધા જ ન્યૂઝથી તમે નોટિફાઈડ રહો અને તમને બધા જ વિડીયોની લિંક મળતી રહે માટે વોટ્સઅપની અંદર તમે આપેલ જે કોમેન્ટની અંદર નંબર છે એ નંબર પર હાય લખીને મોકલો એટલે તમને દ્વારકાની બધી જ અપડેટ મળતી રહે. દ્વારકા ટુડેથી જે પણ વિડીયો અપડેટ થાય, અપલોડ થાય, એ બધા જ વિડીયોની ફર્સ્ટ નોટિફિકેશન આપને મળતી રહે. સત્તા પરથી હિતેશ રાજપૂત જય દ્વારકાધીશ. અને ત્યારબાદ આવે છે નામ અમૈયાત્મા. ઓમ અમૈયાત્મને નમઃ. ભગવાન કેવા છે? અમે આત્મા એટલે અમાપ. ભગવાનનો કોઈ જ માપ નથી. આ પહેલા પણ આ શબ્દ આવી ગયો છે, સિમિલર જ શબ્દ છે કે ભગવાનનો કોઈ માપ ન કાઢી શકાય કે આટલા છે ભગવાન, આવડા છે, અહીંથી આટલા છે. ભગવાન તો અનંત છે. ભગવાન આખું જ આકાશ, એટલું કહેવાય ને, બહુ જ સરસ એવું નરસિંહ મહેતાનું વાક્ય છે કે ભિન્ન ભિન્ન પ્રકારે વિષ્ણુ જે છે રહેલા છે. સ્થલે વિષ્ણુ, જલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, અલગ અલગ જગ્યાઓ પર વિષ્ણુને તમે નરસિંહ મહેતા જોઈ શકતા હતા. ભગવાનને બધી જ જગ્યાએ, બધાની અંદર જોઈ શકતા હતા. એટલે ભગવાનનો કોઈ માપ જ નથી. ભગવાન અનંત આકાશની અંદર છે, નદીના દરિયાના ગહેરાઈમાં પણ છે, પર્વતની ઊંચાઈમાં પણ છે. તમારા ને મારામાં એકદમ જ્યોતિ રૂપે, અંશ રૂપે છે. આપણા બંનેના રૂપમાં જે વૈશ્વાનર અગ્નિ જે ખાવાનો ખોરાક પચાવે, જેના માટે આપણે આપણું પચન ક્રિયા જે ચાલુ રહે, એના માટે ભગવાનને ગીતામાં ખુદ કીધું છે કે હું વૈશ્વાનર અગ્નિ રૂપે દરેકના પેટની અંદર હોઉં છું, કારણ કે હું સમયે સમયે ભૂખ લગાડું છું, જે ભોજન આપે એ ભોજનને પચાવું પણ છું. તો ભગવાન આપણા સૌ કોઈમાં રહેલા છે. રાજેશ ઠાકોર મહેસાણાથી, નવુભા માણેક જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. તો ભગવાન અમાપ છે. અમે આત્મને નમઃ. ઓમ અમે આત્મને નમઃ. ભગવાન અમાપ છે. ભગવાનનો કોઈ જ માપ નથી, એ પણ એનો એક ગુણ છે. અને છેલ્લું છે ઓમ મહાદ્વિગ્ધુક નમઃ. મહાદ્વિગ્ધુક નમઃ એટલે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે જે યુદ્ધ થયું હતું અમૃત માટે થઈને, અને આ સમુદ્રમાં સમુદ્ર મંથન માટે થઈને જે મંદરાચલ પર્વત હતો, જે વચ્ચે પર્વત રાખ્યો હતો, આજુબાજુ જે વાસુકી નાગથી જે છે એ દોરી બનાવી હતી દેવતાઓ અને દાનવોએ, અને જે નાગ અને મંદરાચલ પર્વત જેના ઉપર ટેકણ માટે જે રાખ્યા હતા, કારણ કે એ દરિયાની અંદર ધસી જતો હતો પર્વત, વલોવાય નહીં તો દરિયામાંથી રત્નો કેવી રીતે બહાર નીકળે. એટલે ભગવાને આજનું આપણું ક્વેશ્ચન, આપણે આજનું કેપ્શન પણ છે કે ભગવાનને કાચબાનું રૂપ શું કામ લેવું પડ્યું, ભગવાન કૃમ અવતાર શું કામ થયો. તો ભગવાનનો બીજો જ કૃમ અવતાર છે. ભગવાન જે છે એ કૃમ બન્યા, કાચબો બન્યા, નીચે દરિયાની અંદર તળિયામાં તેઓ કાચબો બનીને રહ્યા તટસ્થ. ત્યારે એના ઉપર જે છે આ મંદરાચલ પર્વતને ગોઠવવામાં આવ્યો, અને ત્યારે વાસુકી નાગથી પછી એ સમુદ્ર મંથન કરવામાં આવ્યું.
तो जे पण रत्नो मळ्या आपणे, जेमां विष पण मळ्युं, जे देवाधिदेव महादेवे ग्रहण कर्युं अने एटला माटे तेओ महादेव कहेवाया, अने लक्ष्मीजी सहितना जेटला पण रत्नो मळ्या, अमृत मळ्युं, तो ए बधुं जे छे भगवान श्री हरि विष्णुने आभारी छे के तेओ जे क्रूरमां अवतार लीधो, तेओ कासबो बनीने तळियामां पेसी रह्या, अने ए કાચબાની પીઠ ઉપર, કાચબાનું જે ઉપરનું પીઠ હોય, જે સખત હોય, તો એ પીઠ ઉપર જે છે મંદરાચલ પર્વતને રાખવામાં આવ્યો, અને ત્યારબાદ દેવતા અને દાનવોએ જે છે સમુદ્ર મંથન કર્યું. નીરવ ઉપાધ્યાય, જય દ્વારકાધીશ. તો આ માટે થઈને ભગવાને જે છે બધા જ ભગવાનના તમે અવતારો જો કે ભગવાને કોઈક ને કંઈક ઉધાર માટે, પ્રશ્નના સોલ્યુશન માટે, ધર્મની રક્ષા માટે જ ભગવાને જે છે બધા જ અવતારો ધારણ કર્યા છે. જે પણ અવતારો છે, જે પણ લીલાઓ છે, એની પાછળ કંઈક ને કંઈક જે ઉદાહરણ રૂપે હોય, કંઈક ને કંઈક કોઈ વાત જે છે, કોઈ તથ્ય હોય, એ માટે થઈને ભગવાન જે છે લીલાઓ કરે છે, અવતાર ધારણ કરે છે. તો મંદરાચલ પર્વત ધારણ કરનાર મહાદ્વિકુ અને ક્રુમાં અવતાર ધારણ કરીને ભગવાને આ મંદરાચલ પર્વત જે છે એ ધારણ કર્યો હતો. મનીષસિંહ, જય દ્વારકાધીશ. લવલી બશીન, જય દ્વારકાધીશ. ચંદીગઢથી આપણે જોઈ રહ્યા છે, થેન્ક યુ સો મચ. ચંદીગઢથી ખાસ વિડીયોને શેર કરજો. મુકેશ મંડાલ, અમદાવાદથી આપણે જોઈ રહ્યા છે, જય દ્વારકાધીશ. તો અલગ અલગ જગ્યાએથી બહુ જ મજા આવે છે મને તમને લોકોને તમારી કોમેન્ટ, આ લોકોને અલગ અલગ જગ્યાના નામ સાંભળીને, કે કોઈ અમદાવાદથી જોઈ રહ્યું છે, કોઈ સત્તાપરથી, કોઈ મુંબઈથી, અને લાસ્ટ આપણે ચંદીગઢથી પણ જોઈ રહ્યા છે. મોસમી અહિયા, જય દ્વારકાધીશ. વનરાજ મોઢવડિયા, જય દ્વારકાધીશ. અને આજની આ જે ધ્વજારોહણ છે એ અનુપસિંહ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહી છે. અને આજે આપણે જે આ ચાર નામો જોયા ભગવાનના, અનિર્દેશ્ય વપુ, એટલે કે જેનો નિર્દેશ ના કરી શકાય કે ભગવાન આવા જ છે, ભગવાન આમ જ છે, ભગવાન આ જ સ્વરૂપો છે. ભગવાન તો નિરાકાર, નિરંતર છે, એનો કોઈ કોઈ ચોક્કસ આકાર નથી, કોઈ ચોક્કસ એનું નિર્દેશન નથી. ત્યારબાદ શ્રીમાન, કે ભગવાન જે છે એ સોળે કલાઓથી, જે સોળે ઐશ્વર્યથી અને લક્ષ્મીથી યુક્ત છે, એવા શ્રી હરિ વિષ્ણુ શ્રીમાન છે. અને ત્યારબાદ અમેયાત્મને નમઃ, ઓમ અમેયાત્મને નમઃ, એટલે ભગવાન અમાપ છે, ભગવાનનો કોઈ જ માપ નથી. અને લાસ્ટ જે આપણે જોયું કે ઓમ મહાદ્વિધુક, એટલે કે મંદરાચળ પર્વતને ધારણ કરનાર. મંદરાચળ પર્વત કઈ રીતે ભગવાને ધારણ કર્યો હતો? તો મંદરાચળ પર્વત ભગવાને પોતાની પીઠ ઉપર ક્રુમ બનીને, કાચબો બનીને જે છે એ ધારણ કર્યો હતો. અને થોડી જ ક્ષણોની અંદર ભગવાન શ્રી દ્વારિકાધીશની લાઈવ ધ્વજારોહણ જે છે ખુલી જશે. ખાસ વિડીયોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો, જિજ્ઞેશ ચુડાસમા, અજય આહિર, જય દ્વારકાધીશ જોડાઈ શકે, ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય વાતોને સાંભળી શકે, લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. અને ઘણા બધા એવા લોકો વ્યથિત હોય છે, કોઈને કોઈ ટેન્શન હોય, કોઈને કંઈ સ્ટ્રેસ હોય, આજે કોઈ એવો વ્યક્તિ તમને ના મળે કે જેને કંઈ જ સ્ટ્રેસ નથી, આજે હું બહુ જ ખુશ છું, એવા જૂજ લોકો બહુ જ ઓછા, લગભગ નહીં જેવા લોકો આપણે મળતા હોય છે. તો કદાચ એમને સ્ટ્રેસ બુસ્ટર તરીકે આ વિડીયો કામ આવે, એક પોઝિટિવ વાઇબ એમને મળે, એટલા માટે વિડીયોને ખાસ તમારા હિતેચ્છુ લોકો સાથે, ફેમિલી ગ્રુપ સાથે અને દ્વારકાધીશ કૃષ્ણના જે કરોડો ભક્તો છે એમના સુધી આ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને એ લોકો પણ એક પોઝિટિવ વાઇબના ભાગીદાર થઈ શકે. અને જે હું કહું છું કે દરેક વખતે કહું છું કે રાજાથી કરીને રંક સુધી લોકો જે છે અહીંયા દ્વારકાધીશના આંગણે આવે છે, દ્વારકાધીશના દર્શન કરે છે, અને દ્વારકાધીશની ધ્વજાઓ પણ જે છે એ બધા જ લોકો ચડાવે છે. મેં આની પહેલા પણ કહ્યું હતું કે જે દ્વારકાધીશ મંદિરની બહાર જે સાધુઓ બેસે છે એમણે પણ આ દ્વારકાધીશની ધ્વજા ચડાવેલી છે. અને આપણે દ્વારકા ટુડેમાં એનો વિડીયો સ્ટોરી પણ કરેલી છે કે એમણે જે ભિક્ષામાં જે પણ દક્ષિણાઓ મળી હતી એ જ દક્ષિણાથી એમણે આ દ્વારકાધીશની ધ્વજા ચડાવી હતી. તો એવી અસીમ કૃપા છે ભગવાન શ્રી દ્વારકાધીશની, અને લાખ
ઘણા બધા એવા પરચાઓ છે, ઘણા બધા લોકોના એવા અનુભવ છે કે જ્યારથી તેઓએ પૂનમ ભરવાનું શરૂ કર્યું હોય, જ્યારથી તેઓએ દ્વારકાધીશના હર પૂનમે દર્શન કરવા આવતા હોય, અથવા તો જ્યારથી જે દ્વારકાધીશને તેમની જે પ્રશ્નો જે છે, તેમની જે વાતો જે છે, ગીતા સાલી મુંબઈથી આપણે જોઈ રહ્યા છીએ, જય દ્વારકાધીશ, જિજ્ઞેશ ઉકાણી જય દ્વારકાધીશ, પરેશ દાવડા જય દ્વારકાધીશ, એમની વાતોને જ્યારથી શેર કરતા થયા છે ત્યારથી એમને એમનામાં પરિવર્તન જોયું છે, બદલાવ જોયો છે, ઘણા બધા લોકોને અનુભવ એવા થયા છે. રાજકોટથી મંતીબાલી આપણે જોઈ રહ્યા છે, કૃષ્ણસિંહ ચૌહાણ ડાકોરથી જય દ્વારકાધીશ, કે દુનિયાના ખૂણામાં બેસેલા લોકો હોય કે જે પોતાની વ્યથા કથા કહેતા હોય છે, પોતાના સ્ટ્રેસ ટેન્શનો જે છે ભગવાન સાથે શેર કરતા હોય છે. આમ તો આ બધું ન કરવું જોઈએ, ભગવાન પાસે તો માત્ર આભાર જ માનવો જોઈએ. પણ ઘણી વખત આપણે એવું લાગે કે કોને કહીએ, કોણ આપણી વેદનાને સમજી શકે, ત્યારે આપણે આપણી સામે ઈશ્વર દેખાતો હોય છે. દુઃખની સાંજ હોય કે સુખની સવાર, બધા જ દુઃખ મંજૂર છે જો સાથ તમારો હોય શ્રી કૃષ્ણ. બહુ જ સુંદર વિપુલ ઝાપડિયાની ઘણા ટાઈમ પછી હું કોમેન્ટ જોઈ રહ્યો છું. વિપુલ ઝાપડિયાની બહુ જ સુંદર એવી કોમેન્ટ હોય છે રોજ. મનીષ ગર્ગ જય દ્વારકાધીશ, રીતેશ પટેલ જય દ્વારકાધીશ, દીપસિંહ આપણી સાથે જોડાયેલા છે. ત્યારે આપણે એવું થાય કે વેદના આપણે કોને કહીએ, ત્યારે આપણી સામે ભગવાન જ આવીને ઉભા રહી જાય અને આપણે આપણી વેદના કહીએ. અને જય દ્વારકાધીશ સાફેવાલા આપણી સાથે જોડાયેલા છે. જય દ્વારકાધીશ સાફેવાલા, વિડીયોને જરૂરથી શેર કરજો, રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે. ત્યારે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, આપણી વેદનાને ઠાલવીએ. અને આપણે ઘણાના, મારી સાથે ઘણાના એવા અનુભવ પણ હશે, હું બોલતી હોય છે વાતથી ઘણા લોકો સંમત હશે કે બન્યું હશે એવું, કે એમણે જ્યારે ખરા સમયે ભગવાન દ્વારકાધીશને યાદ કર્યા હોય ત્યારે કોઈ ને કોઈ રસ્તો નીકળ્યો હોય. ઘણાને મુશ્કેલીઓમાં, દ્રૌપદીનું આપણી પાસે તો ઉદાહરણ છે જ, પરંતુ આજે આપણી નાનીશુની તકલીફોમાં પણ આપણે જ્યારે યાદ કરીએ ભગવાનને, આમ તો આપણે ઈશ્વરનો પહાડ જ માનવાનો હોય કે ભગવાન તકલીફ આપતો પણ તકલીફ સહન કરવાની શક્તિ સાથે આપજે. દુનિયાના ખૂણા ખૂણાથી લોકો જે છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, એમની ધ્વજા ચડાવવા આવે છે. અને એમની ધ્વજા ચડાવી લોકોનું એક સપનું હોય છે, એક પરિવાર જે છે આખો જ એક જાણે લગ્ન પ્રસંગ હોય એ રીતે. અને જય દ્વારકાધીશ સાફેવાલાને ખાસ ઇન્વાઇટ પણ કરે છે, લોકો સાથે એક સાથે સરખા સાફા બાંધીને, એક સાથે એક સરખા કપડા પહેરીને, હવે તો એ ટ્રેન્ડ નીકળ્યો છે, લોકો એક સાથે એક સરખા કપડા પહેરીને એક સુંદર રીતે એક પ્રસંગ હોય, એક લગ્ન પ્રસંગ હોય, એ રીતે જ આખી જ ધ્વજાનો ઇવેન્ટ લોકો કરતા હોય છે. રજની શેઠ મુંબઈથી આપણે જોઈ રહ્યા છે. અને દુનિયાના ખૂણે ખૂણેથી તેઓ માનતા હોય છે, ઘણા આશા અરમાનો સાથે. ઘણા લોકો હશે કે અત્યારે આ કોઈક ને કોઈક ઈચ્છા હશે એમના મનની અંદર, જે આ લાઈવ ધ્વજારોહણની અંદર એ ધ્વજા ખુલવાની રાહ જોતા હશે અને વ્યક્ત કરશે, ભલે મનોમન વ્યક્ત કરશે. અને હું તો વિશ્વાસ રાખું છું કે એમનો ઈશ્વર જે છે, અહીંયા બેઠેલો ઈશ્વર જે છે એ સાંભળતો જ હશે. દુનિયાના ખૂણા ઉપર ભલે તમે એમને પ્રાર્થના કરી લો, પણ અહીંયા બેઠેલો ઈશ્વર સાંભળે છે, જરૂરથી સાંભળે છે. સુરતથી રમણીકભાઈ ભંડારી જય દ્વારકાધીશ, પ્રતિક ચૌહાણ આપણી સાથે છે. અને ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા જે છે થોડી જ ક્ષણોમાં ખુલી જશે. અને એટલા માટે આપણે રોજ એક લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ કે લોકોની જે આસ્થા અને શ્રદ્ધા છે એ અમર રહે, વધારો થાય દ્વારકાધીશની આસ્થામાં શ્રદ્ધામાં. અને ઘણા બધાની એવી ઈચ્છા હોય છે કે ધ્વજાના દર્શન એક વખત થાય તો મજા આવી જાય, તો એમને આખો જ લાઈવ ધ્વજાનો વિડીયો જે છે એ જોવા મળી શકે, દર્શન કરવા મળી શકે. અને એક પોઝિટિવ વાઇબ, એક દિવસની શરૂઆત જે છે, ઘણા લોકો છે જે નોટિફિકેશન સાથે, હું જોઉં છું અમુકના નામ કે જે રોજ રાજ હોય છે નોટિફિકેશન સાથે જ તેઓ જોડાતા હોય છે. એટલે જે લોકો આ સાંભળતા સાંભળતા એ પણ ધ્યાન રાખજો કે જો આપ પણ દ્વારકા ટુડેને ફોલો કરજો, ફોલોઈંગની અંદર ફેવરિટ્સની અંદર રાખજો, જેથી કરીને દરેક વખતે બધા જ ઓલ વિડીયોમાં ફેવરિટ્સમાં તમે રાખશો ને, સેટિંગ થોડું કરવું પડશે તમારે ફોલોઈંગની અંદર. તો ફોલોઈંગની અંદર તમે આ સેટિંગ કરશો ને, તો જ્યારે પણ દ્વારકા ટુડે લાઈવ થશે તો એ લાઈવ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જશે અને તમે તરત જ જોડાઈ શકશો. નીતિન વિરડી સુરતથી જય દ્વારકાધીશ, ઘેલાભાઈ ડાભી જય દ્વારકાધીશ, મધુ
मंचरामानी जय द्वारकाधीश, रमेश परमार अक्षय पंड्या जय द्वारकाधीश, कानाणी उदय जय श्री कृष्ण रोजे अपनी साथ जोड़ाई छे। तो एमां एवा घणा लोको जे छे के जे लाइव नोटिफिकेशन नी साथे ज रोजे आपणी साथे जोड़ाता होय छे, रोजे तेओ वीडियो ने शेर पण करे छे। तो एवा बधा लोकोने थैंक यू सो मच वीडियो ने शेर करवा माटे થઈને। અને નવીન જોઈશર આપણી સાથે છે, વૈશાલી પટેલ સાથે છે, સુભાષ રાઠોડ જય દ્વારકાધીશ, હેમેન્દ્ર ઠક્કર આપણી સાથે છે જય શ્રી કૃષ્ણ। અને ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર ધ્વજા આપણી સમક્ષ ખુલી ગઈ છે, બ્લુ અને ગોલ્ડન રંગ છે, થોડો ગ્રે જેવો છે, ગ્રે અને ઓરેન્જ જેવો રંગ જે છે એ ખુલી ગયો છે અને બરાબર બિલકુલ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા આપણી ઉપર જ છે, જાણે કે આપણે આશીર્વાદ આપી રહી હોય। જે લોકો પણ વિડીયોમાં જોડાયેલા છે સૌ કોઈને ભગવાન એમની મનોકામનાને પૂર્ણ કરે એવી દ્વારકા ટુડે પરિવાર વતી શુભકામનાઓ। સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત આ ધ્વજાજી છે એ આપણા સૌ કોઈ ઉપર આમને આમ આવીને આવી જ કૃપાઓ જે છે વર્ષાવતી રહે। આપણે રોજે દ્વારકાધીશની દિવ્ય વાતોને સાંભળતા દ્વારકાધીશના ધ્યાનસ્થ થઈએ અને 10 મિનિટ માટે પણ બધું જ ભૂલીને ભગવાનને આત્મસાત કરવાનો અનુભવ કરીએ। લવલી બશીન રાધે રાધે, આહિર નિતેશ આંબાવલિયા જય દ્વારકાધીશ, પરમાર પરેશ જય દ્વારકાધીશ, જય રણછોડ પટેલ કવિતા જય દ્વારકાધીશ। તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય વાતો સાથે, ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે। આ લવલી ભજનની હિન્દીમાં કોમેન્ટ આવે છે, આખું જ એ લાઈવ ધ્વજારોહણ ગુજરાતીમાં સાંભળે છે, થેન્ક યુ સો મચ લવલી ભજન। કેતન પંચોલી જય દ્વારકાધીશ, તો આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ।